अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, गया दासनी अंदर आपने मांगना नियम विषे अने मांगना नियमना अपवादों विषे अभ्यास कर्यो हतो। आजना दास में आपणे मांगनो विस्तरण अने संकोचन विषे अभ्यास करशुं। मांगनी अंदर विस्तरण थवुं एटले के मांगनी अंदर वधारो थाय छे तेने विस्तरण तरीके ओळखवामां आवे छे अने मांगनी अंदर संकोचन थवुं एटले के मांगमां घटाड़ो थाय छे तेने संकोचन तरीके ओळखवामां आवे छे। अने आ फेरफार छे ए किंमत प्रेरित छे, एटले किंमतमां घटाड़ो थाय तो वस्तुनी मांगमां वधारो थाय छे अने किंमतमां वधारो थाय तो वस्तुनी मांगनी अंदर घटाड़ो जोवा मळे छे। मांगनुं विस्तरण अने संकोचन ए किंमत प्रेरित फेरफार छे। ज्यारे अन्य परिबळो यथावत रहे छे, जेवी रीते मांगना नियम मुजब वस्तुनी किंमतमां घटाड़ो थाय तो ग्राहक वधारे જથ્થામાં वस्तु खरीदशे तो ते मांगनुं विस्तरण दर्शावे छे। अने जो वस्तुनी किंमत वधे तो ग्राहक ओछा જથ્થામાં खरीदी करशे तेने मांगनुं संकोचन कहेवाय छे। आकृति द्वारा अहीं रजूआत करवामां आवी छे। अहीं वस्तुनी किंमत छे ए पी वन पी अने पी टू अने वस्तुनी जे मांग छे ए एम टू एम अने एम वन एवी रीते दर्शावामां आवी छे। अहीं मांगनुं संकोचन छे ए नीचेथी उपरनी तरफ ढळे छे, જ્યારે માંગનું વિસ્તરણ છે એ ઉપરથી નીચે તરફ આવે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે ઓપી માંગ ઓપી કિંમત હોય છે વસ્તુની, ત્યારે એની માંગ છે એ ઓ એમ હોય છે, એટલે અહીંયા એ બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યું છે। વસ્તુની કિંમત પી વન હોય છે ત્યારે તેની માંગ ઘણી બધી છે ઓ એમ વન, એટલે અહીંયા સી બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યું છે। જ્યારે ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા માંગનું વિસ્તરણ દર્શાવે છે। અને પી ટુ એટલે ઓ પી ટુ જે માંગની કિંમત વસ્તુની કિંમત છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એની માંગ છે એ ઓ એમ ટુ, એટલે એની બહુ જ ઓછી માંગ છે, ત્યારે માંગનું સંકુચન થાય છે, અહીંયા એ પણ દર્શાવવામાં આવ્યું છે। તો સળંગ રીતે અહીંયા એ બી અને સી એવી રીતે ત્રણ બિંદુ દર્શાવીને માંગનું વિસ્તરણ અને માંગનું સંકુચન દર્શાવી આ રેખાને ડી ડી નામ આપવામાં આવ્યું છે। અહીંયા એની સમજ પણ આપવામાં આવી છે, જે આપણે અત્યારે જ સમજી ગયા કે જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તેને માંગનું વિસ્તરણ કહે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિંમત ઓપી હતી ત્યારે ઓ એમ જેટલા એકમોની માંગ કરે છે, હવે જો કિંમત ઘટીને પી વન જેટલી થાય છે ત્યારે ગ્રાહક વધારે જથ્થામાં ખરીદી કરે છે, ઓ એમને બદલે હવે ગ્રાહક ઓ એમ વન જેટલા એકમોની ખરીદી કરશે। આ સ્થિતિમાં માંગનું વિસ્તરણ દર્શાવે છે, પરંતુ જો વસ્તુની કિંમત ઓપીથી વધીને પી ટુ જેટલી થાય છે ત્યારે ગ્રાહક હવે ઓ એમ ટુ જેટલા એકમોની ખરીદી કરશે, એટલે કે હવે એની માંગમાં ઘટાડો થાય છે। આ રીતે માંગના સંકોચન વિસ્તરણમાં ગ્રાહક મૂળમાં રેખા પર જ ઉપર કે નીચેના બિંદુ તરફ ખસે છે, જો ઉપર તરફ ખસે તો માંગનું સંકોચન થયું કહેવાય અને માંગ રેખામાં ઉપરથી નીચે તરફ ગ્રાહક ખસે તો એ માંગનું વિસ્તરણ થયું કહેવાય છે। ત્યાર પછીનો મુદ્દો છે માંગમાં વધારો અને ઘટાડો, અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર। માંગમાં વધારો અને ઘટાડો કેવી રીતે થાય છે એને અહીંયા જોઈએ। તો આ અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર છે, અહીંયા કિંમતમાં વધારો કે ઘટાડો નથી, પણ અન્ય પરિબળમાં ફેરફાર, અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર એટલે શું? તો કદાચ ઋતુ આધારિત કોઈ વસ્તુ હોય અથવા તો સ્થળ આધારિત વસ્તુ જોવા મળતી હોય, તો એવી રીતે કેટલાક એવા પરિબળ છે એને અસર કરે છે। આ અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર છે, અહીં વસ્તુની કિંમતને સ્થિર ધારી લેવામાં આવે છે, એટલે કે વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી, માત્ર અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં થતા ફેરફારને માંગનો વધારો અને ઘટાડો કહેવાય છે। અહીંયા જે વસ્તુની કિંમત છે એ એટલી એટલી જ રહેશે, પણ અન્ય પરિબળો છે એના ઉપર અસર કરે છે। તો અન્ય પરિબળ શું હશે? તો અહીંયા આપણે જોઈએ, કદાચ કોઈ પણ પ્રકારના મોસમની અંદર ફેરફાર થાય છે। તો અત્યારે આપણે જોઈએ કે ઉનાળાના મોસમમાં એસીની કિંમત 30,000 છે, બરાબર, એટલી ને એટલી જ કિંમત એ શિયાળાની જે મોસમ છે ત્યારે જોવા મળે છે। કિંમતમાં કોઈ વધઘટ નથી થયો, છતાંય પણ માંગની અંદર ઘટાડો કે વધારો જોવા મળે છે। ઉનાળામાં માંગ વધશે, જ્યારે શિયાળાની અંદર એની માંગ ઘટશે, કિંમતમાં ફેરફાર થતો નથી।
तो आ प्रकार फेरफार अँ जवा मे आप जो वस्तु की किमत रुपया में दर्शाई है, जयरे अँ वस्तु की मांग है तेने एम वन एम अने एम टू तरीके दर्शा आयु तो अँ मांग वस्तु की जो किमत है एकदम स्थिर है। आप अँ मांग ने जोए तो ओपी वस्तु की किमत है तेरे मांग ओ एम खाली ओ एम है, पची ओपी ज वस्तु की किमत है तेरे ओ एम टू वस्तु की मांग है, अने ओपी ज किमत है ने वस्तु की मांग ओ एम वन है, एटले वधारो अने घटाड़ो जोवा मळे छे। तमे अहीं जोई शको छो रेखा डी थ्री अने डी वन नी वच्चे जे गाड़ो देखाय छे ए घटाड़ो कहेवाय छे, अने डी वन अने डी टू नी अंदर जे गाड़ो छे तेने वधारो तरीके ओळखवामां आवे छे। आ फेरफार क्यारे जोवा मळे छे, ज्यारे केटलाक अन्य परिबळो छे एना फेरफार थाय छे, वस्तुनी किंમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી। जो वस्तु की किमत स्थिर रहे अने अन्य परिबड़ों में फेरफार थवाने कारणे वस्तुओं की मांग वधे तो तेने मांगनो वधारो कहे छे। उदाहरण तरीके ग्राहकों की संख्या वधे के ग्राहक की आवक वधे तेना परिणामे वस्तु की किमत स्थिर होवा छतां वस्तु की वधारे जथा में मांग थशे ते मांगनो वधारो दर्शावे छे। किमत एटली ज छे, पण अत्यारे ग्राहकों की संख्या वधे छे अथवा तो ग्राहक ने आवक में वधारो थाय छे, आ बे परिबळ होय तो एनी मांगनी अंदर वधारो जोवा मळे छे। आ एक बीजो उदाहरण तरीके पण आपणे लई शकीए। मांग में वधारो थता ग्राहक मूळ रेखाथी जमणी तरफ नवी मांग रेखा पर ग्राहक स्थान बदले छे, एटले के हवे एनी मांगनी अंदर वधारो जोवा मळे छे। ए अत्यारे ज्यारे जमणी बाजू तरफ खसे छे त्यारे एनी मांगनी अंदर वधारो जोवा मळे छे। જ્યારે માંગમાં ઘટાડો થાય છે ત્યારે મૂળ માંગ રેખાથી ડાબી તરફના સ્થાન તરફ ખસે છે, આ તે આ રીતે માંગના વધારા ઘટાડામાં સમગ્ર માંગ રેખાનું સ્થાન બદલાય છે। તો અહીંયા જો ડાબી તરફ ખસે તો માંગ ઘટી કહેવાય અને જમણી તરફ ખસે તો માંગ વધી કહેવાય છે। આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો જમણી તરફ માંગમાં વધારો જોવા મળે છે અને ડાબી તરફ માંગની અંદર ઘટાડો જોવા મળે છે। ત્યારબાદ મુદ્દો છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ। અહીંયા ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગને વ્યક્તિગત માંગ કહે છે। અહીંયા અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય છે અને અલગ અલગ પ્રકારની વસ્તુની માંગ કરે છે। કોઈ વ્યક્તિ એક વસ્તુની માંગ કરે છે, કોઈ વ્યક્તિ બે વસ્તુની માંગ કરે છે, એટલે એની જરૂરિયાત અલગ અલગ હોય છે। જ્યારે બજારમાં તમામ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વસ્તુના યુનિટ છે અથવા એકમ છે એ પણ અલગ અલગ હોય છે અને એની કિંમત છે રૂપિયામાં એ પણ અલગ અલગ જોવા મળે છે। અહીંયા આપણે અનુસૂચિ પ્રમાણે જોઈએ તો વસ્તુની કિંમત રૂપિયામાં જ્યારે 10 રૂપિયા હોય છે ત્યારે એ વ્યક્તિની માંગ 1 એકમ હોય છે, બી વ્યક્તિની માંગ 2 એકમ અને સી વ્યક્તિની માંગ 3 એકમ હોય છે। જ્યારે બજારની અંદર આ ત્રણેય વ્યક્તિઓની માંગ કેટલી થઈ તો 6 યુનિટ એટલે કે 6 એકમ થાય છે 10 રૂપિયા કિંમત હોય છે ત્યારે। 8 રૂપિયા કિંમત છે ત્યારે એ વ્યક્તિ 2 યુનિટ લે છે, બી વ્યક્તિ 3 લે છે, સી વ્યક્તિ 4 લે છે અને આખા બજારની અંદર કુલ કેટલી માંગ છે તો 9 એકમ। 6 રૂપિયા હોય ત્યારે એ વ્યક્તિ 3 એકમ લે છે, બી વ્યક્તિ 4 એકમ લે છે, સી વ્યક્તિ 5 એકમ લે છે અને આખી બજારની અંદર 12 એકમનો અહીંયા માંગ છે। ત્યાર પછી 4 રૂપિયા કિંમત હોય છે ત્યારે એ વ્યક્તિ 4 એકમ ખરીદે છે, બી વ્યક્તિ 5 એકમની માંગ કરે છે, સી વ્યક્તિ 6 એકમની માંગ કરે છે, એવી રીતે 15 એકમ સરવાળો થાય છે। તો આવી રીતે જેમ કિંમત ઘટે છે તેમ વ્યક્તિઓની માંગની અંદર વધારો જોવા મળે છે અને આખા દરેક વ્યક્તિઓની માંગ પરથી બજારની માંગ જોવામાં આવે છે અને આવી રીતે જે પણ બજાર છે એનામાં દરેક દુકાનોની અંદર માંગ હશે એના પ્રમાણે જ એ વસ્તુનો જથ્થો રાખવામાં આવે છે।
આપણે આકૃતિ દ્વારા જોઈએ તો અહીંયા જે ડીડી લાઈન છે તે બજાર માંગ રેખા તરીકે ઓળખાય છે. જ્યારે આપણે અહીંયા જોઈએ કે D1, D2 અને D3 આ ત્રણ લાઈન છે તે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓની માંગ રેખા છે. A, B અને C વ્યક્તિની માંગ રેખા તરીકે ઓળખાય છે. તો અહીંયા વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે 0, 2, 4, 6, 8, 10 અને 12. અને જ્યારે OX ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવી છે 0, 1, 2 એમ કરીને 20 એકમ સુધી. તો અહીંયા A વ્યક્તિની માંગ રેખા D1 છે, B વ્યક્તિની માંગ રેખા D2 છે અને C વ્યક્તિની માંગ રેખા D3 છે. અને આ બધા તમામ વ્યક્તિઓની માંગ પરથી જે સરવાળો થાય છે તેને ડી રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ છે બજાર માંગ રેખા. અહીંયા સમજૂતી તરીકે જે દર્શાવવામાં આવ્યું છે તે અત્યારે આપણે જોઈ ગયા, તેને આપણે રિપીટ નથી કરતા. ત્યાર પછીનો મુદ્દો છે માંગની સાપેક્ષતા. માંગ પર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી જે ફેરફાર થાય તેને માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે માંગ ઉપર અસર કરતા પરિબળની અંદર ફેરફાર થાય તો તેના કારણે માંગની અંદર પણ ફેરફાર થાય છે, તો તેને માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગ આધારિત પરિબળ છે, માંગ આધારિત પરિબળ છે એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. ઘણા બધા એવા પરિબળ હોય છે તેના ઉપર માંગ આધાર રાખે છે, એટલે માંગ સ્વતંત્ર પરિબળ નથી. તેથી જો ગ્રાહકની આવક અન્ય વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય તો માંગ કેટલા પ્રમાણમાં બદલાશે તેના આધારના પ્રમાણમાપને માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે ગ્રાહકની આવક અન્ય વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો ગ્રાહકની આવકમાં વધારો થાય છે અને એના કારણે તે માંગની અંદર ફેરફાર કરે છે, એટલે કે કદાચ માંગમાં વધારો થાય અને ઘટાડો થાય, તો આ આધારના પ્રમાણમાપને માંગની સાપેક્ષતા કહેવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? આલ્ફ્રેડ માર્શલે આપેલો માંગનો નિયમ આપણને એટલું દર્શાવે છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો કિંમત ઘટશે તો માંગ વિસ્તરણ થશે અને કિંમત વધશે તો માંગનું સંકુચન થશે. પરંતુ એ નથી જાણવા મળતું કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગમાં કેટલા ટકાનો ફેરફાર થશે. જો આપણે એ જાણવું હોય તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવી પડશે. હવે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર આપણે જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ કંઈક આવું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે માંગમાં કેટલા ટકા ફેરફાર થાય છે તે દર્શાવે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય એટલા ટકા જ એની માંગની અંદર ફેરફાર થાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. તો અહીંયા એનું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતા ટકાવારી ફેરફારને ભાગાકાર કરી કિંમતમાં થતા ટકાવારી ફેરફારને ગણવામાં આવે છે. એટલે કે માંગમાં થતા ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં જ વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર એવું કોઈ જ એકમ લખાતું નથી. શુદ્ધ આંકમાં દર્શાવવામાં આવે છે, એટલે કે ટકાવારી પ્રમાણે દર્શાવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રોફેસર માર્શલે આપેલી માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાની સમજૂતીમાં કંઈક એવું કહે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે તેની ઉપર રહેલો છે. એટલે અહીંયા કહે છે કે વસ્તુની મૂલ્ય સાપેક્ષતા
વધારે છે કે ઓછી છે તેનો આધાર કિંમતના ઘટાડા ઉપર આધાર રાખે છે। હવે કિંમતમાં પણ ઘટાડો જેટલો હશે તેટલો જ એની માંગમાં ઘટાડો જોવા મળે છે। એવું નથી કે કિંમતમાં ઘટાડો ઘણું બધું હોય છતાં એની માંગમાં વધારો થઈ જાય, એવું હોતું નથી। એટલે કે ટકાવારી ફેરફાર જોવા મળે છે। કેટલીક એવી વસ્તુ હોય કે જેની કિંમતની અંદર ઘણો ઘટાડો થઈ જાય છતાંય પણ આપણે એટલી બધી માંગ એની નથી કરતા, કેમ કે આપણી જરૂરિયાતો એના પ્રમાણે જ તેનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા ટકાવારી પ્રમાણે અહીંયા પ્રમાણ દર્શાવવામાં આવે છે। માંગની મૂલ્ય સાપેક્ષતાના પણ અલગ અલગ પ્રકાર છે, તો એ પ્રકાર કયા કયા છે એને પણ આપણે જોઈએ। તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલા ટકા ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવે છે। એક છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું છે મૂલ્ય સાપેક્ષ માંગ, ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું છે મૂલ્ય અનપેક્ષ માંગ અને પાંચમું અને છેલ્લું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। વિદ્યાર્થી મિત્રો, આજના તાસને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ। કાલના તાસમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના જુદા જુદા 5 પ્રકારો વિશે અભ્યાસ કરશું। તમારું હોમવર્ક તમને મળી ગયું છે, તે તમારું હોમવર્ક પૂર્ણ કરી લેશો। અસ્સલામુ અલૈકુમ।